નેક્સ્ટ ક્વેશ્ચન, અમુક ક્વેશ્ચન મિત્રો એવા આવી જતા હોય કે જે ક્યાંક મિડલ વાળી એવી લાઈનમાંથી ક્વેશ્ચન નીકળે ને કે જોઈન આપણને મજા આવી જાય, દિલ ખુશ થઈ જાય, વાહ શું પ્રશ્ન છે. આ એવો જ પ્રશ્ન છે. આ આ તમે વિચારો કે તમારી જે મહેનત છે ને એમાં પ્રોપર રંગ પ્રોપર સુગંધ ભેળવ છે, કે કારણ કે જો તમે પ્રોપર શબ્દને પકડ્યો હશે ને તો આનો જવાબ આવશે. CSBR સ્પટિકની અંદર મેં તમને કીધું ને જમાનો બદલાઈ ગયો છે, ડાયરેક્ટ નથી પૂછવાના, હવે તમને ઉદાહરણ આપીને પૂછવાના છે. નવી સદી છે, 21મી સદી છે ને તમારી સદી છે. ઓકે, CSBR સ્પટિક માં બીસીસી બંધારણ છે. પહેલા તો તમારું ધ્યાન જવું પડે કે ભાઈ બંધારણ છે તો ભાઈ બીસીસી છે, બોડી સેન્ટર ક્યુબિક વાળું છે. ક્લિયર? બોડી સેન્ટર ક્યુબિક આવે એટલે મગજની અંદર તરત લડ્ડુ ફૂટા. ક્યાં ફૂટા? તો કે ભાઈ લડ્ડુ ફૂટા. શું લડ્ડુ ફૂટા? તો કે ભાઈ ખૂણાઓ ઉપર તો ભાઈ પરમાણુ તો છે ને છે જ, એ તો બધાની અંદર આવવાના જ છે, પરંતુ એક વધારે છે. ક્યાં છે? ક્યાં છે વધારે? એ વધારે છે, તમને કહી દઉં કે વધારે કઈ જગ્યાએ છે, તો કે ભાઈ મિડલમાં છે. તો ટોટલ આપણે જાણીએ છીએ, હમણાં જ હમણાં ફાઇન્ડ કર્યું કે આ બીસીસીની અંદર ટોટલ પરમાણુઓ કેટલા હોવાના છે, તો ટોટલ પરમાણુ તમારા હોવાના છે, તો ખૂણા ઉપરથી એક અને બોડીની અંદર તો કે ટોટલ હશે બે. પરંતુ અહીંયા ઈ નથી પૂછ્યું મિત્રો, અહીંયા પૂછ્યું છે કે સીએસ પ્લસ અને બીઆર માઇનસ આયનો વચ્ચેનું ટૂંકું અંતર. શબ્દો ઉપર ધ્યાન દેજો, ટૂંકું અંતર. આવું જ્યારે પૂછે ને ત્યારે તમે અણુઓ જો, એક મિડલ વાળો અણુ ક્યાં છે જોજો, હું એ જ રંગ કવર કરું છું. આ મિડલ વાળો અણુ છે, રેડી, અને આ જે છે આપણા ખૂણા ઉપર અણુ છે, અને એક આ તરફ અણુ છે. જોજો હું નંબર આપી દઉં, આ એ, આ બી અને આ સી, બરાબર? એટલે મેં કયું કવર કર્યું છે ધ્યાન આપજો, આને એ કીધું છે, આ એ છે, આ બી છે અને આ સી છે, રેડી? તો આ કવર કર્યું છે. તમે આગળથી ને પાછળ જઈ શકો, તમે આગળથી પણ પાછળ જઈ શકો, એ બી અને સી મેં આને કવર કર્યું છે. તો ટૂંકમાં કેવું બને છે તમને કહું, આવી રીતે બને છે, આવી રીતે, આવી રીતે આખું ક્રિએટ થાય છે. હવે આ જે છે આ એ થઈ ગયું, બરાબર? આ એ થઈ ગયું, અહીંયા અહીંયા આપ્યું છે સી, અને મિડલમાં આ લાઈન છે આપણી માટે બી. હવે જોજો, ધ્યાન આપજો કે અહીંથી અહીંયા તમે જશો, અહીંથી આ તરફ, તો આગળનો એક ભાગ આવશે. આ ધાર થઈ ગઈ તમારી એ, બરાબર? આ શું થઈ ગઈ? તમારી ધાર થઈ ગઈ એ. મિડલ વાળી લાઈન આપણને નથી ખબર, કારણ કે થોડુંક ક્રોસમાં કર્ણ છે ને, તો આ થઈ જશે રૂટ ટુ એ. તો આ શું થાય? રૂટ થ્રી એ થાય, રેડી? શું થાય? રૂટ થ્રી એ. તમને ક્લિયર હજી વિઝન આપું છું, ધ્યાન આપજો, ક્લિયર હજી તમે કરજો. તો તમને હજી આની અંદર તમે પ્રોપર આકૃતિ તરફ જશો, આપણે પ્રોપર આકૃતિ તરફ જઈએ તો કે આપણી પાસે એક આ ભાગ થઈ ગયો, બાકીના અણુઓને કાઢી નાખીએ, બાકીના અણુઓને કાઢી નાખીએ, અને જે આપણે જરૂર છે એટલા જ અણુઓને રાખીએ. બધાનો કલર આ કરી નાખું. ઓકે, જોજો, અહીંયા એક અહીંયા લઈ લો, અહીંથી લઈ લો, તમને પ્રોપર વિઝિબલ થશે. એક અહીંયા ખૂણા ઉપર, એક અહીંયા મિડલમાં છે, અને એક અહીંયા છે. આ વાત કરું છું, તો જોજો આ આવ્યું અહીંયા અને આમ થયું. આ આ જે એ છે આને હું કહી દઉં બી, આને કહી દઉં સી, રેડી? અને આ જે છે બી નથી કેવું, કારણ કે આપણે હમણાં કીધેલું છે ને, આ કહી દઈ ડી. તો આ થઈ ગયું ડી અને આ થઈ ગયું સી. તો જો તમે આ આની મેં વાત કરી, આની તો આ ધાર છે એ, બરાબર? આ ધાર છે એ, તો આ શું થઈ જાય? રૂટ ટુ એ. આ તો એ છે જ તે, તો આ ભાગ શું થઈ જશે? રૂટ થ્રી એ. હવે તમને માગ્યું છે ટૂંકું અંતર, ટૂંકું અંતર, ટૂંકું અંતર, ટૂંકું અંતર ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ વિકર્ણ, વન બાય ટુ વિકર્ણ. વિકર્ણ કેટલો આવ્યો? રૂટ થ્રી એ, બરાબર? તો રૂટ થ્રી એ બાય ટુ, તો રૂટ થ્રી બાય ટુ. એ કેટલું આપ્યું છે? ધારની લંબાઈ જોઈ લો, 4.3 એંગસ્ટ્રોમ આપી છે, બરાબર? તો જવાબ પણ એંગસ્ટ્રોમમાં જ માગ્યો છે, કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. પરિણામે જ્યારે તમે આનો ગુણાકાર કરશો, રૂટ થ્રી બાય ટુ 4.3, તો આનો જવાબ તમારે આવવાનો છે 3.72 એંગસ્ટ્રોમ. શું આવશે? 3.72 એંગસ્ટ્રોમ. મિત્રો, જવાબ તમને આપેલો છે, જેને તમારે ટીક કરવાનું છે અને મોજથી એક માર્ક મેળવી લેવાનો છે. ક્લિયર?